નમસ્કાર દોસ્તો. દોસ્તો, આપણને દાદર, ઘરજવું, ખંજવાળ કે આ પ્રકારની કોઈ પણ તમને ચામડીને લગતી કોઈ તકલીફ હોય તો એના માટે તમારે, આપણે તો સામાન્ય રીતે શું કરતા હોય, દવા લેતા હોય, ટ્યુબ લેતા હોય છે, દાદર હોય તો ત્યાં લગાવીએ અથવા દવા પીએ છીએ અને એ રીતે આપણે આપણું જે દાદર ખરજવું છે એને મટાડીએ. અને ઘણા લોકો તો એવા છે કે જેને લાંબા સમય સુધી આ તકલીફથી છુટકારો મળતો નથી. તો એવું એક ઓપ્શન બતાવું કે જેનાથી તમને આ તકલીફથી છુટકારો પણ મળી જાય અને તમારે કોઈ પણ પ્રકારના નુકસાન પણ વેઠવું ન પડે. એટલે કે તમે કોઈ દવા કે ગોળી ખાતા હોય તો એનાથી શરીરને નુકસાન તો છે જ, અને તમે ટ્યુબ લગાવો છો તો એ તમારી ચામડીને નુકસાન છે. તો આ પ્રકારનું કોઈ પણ નુકસાન તમારે વેઠવું નહીં પડે અને શરીરમાં, તમારા શરીરમાં ખૂબ મોટા ફાયદાઓ પણ થવાના છે. સૌથી પહેલાં તમને જણાવું છું કે રોજ સવારે ઉઠીને અડધી ચમચી જેટલું તમારે, મતલબ 5-7 ટીપા જેટલું તમારે કડવા લીમડાનો જે પાન હોય ને એનો, મતલબ એકદમ રસ બનાવી લેવાનો, એ પાણીમાં નાખીને પાણી તમારે નરડા કોટે પી જવાનું છે. આનાથી શરીરનું લોહી શુદ્ધ થાય છે અને આપણે ખરજવાળ અને ખરજવું મટી જાય છે. આજ મેઇન ઉપચાર છે એ નથી, પણ હવે હું બતાવું છું ને એ ઉપચાર તમારે કરવાનો છે. તો આના માટે તમારે કરવાનું છે વરુણ મુદ્રા. મુદ્રા એટલે તમે જાણતા હશો, ન જાણતા હોય તો એકવાર જણાવી દઉં કે આપણે એક્યુપ્રેશર વિશે જાણો છો ને. એક્યુપ્રેશર એટલે કોઈ પણ ભાગમાં તમે, અહીંયા છે આ ભાગ છે કિડની માટે બેસ્ટ છે, એટલે તમે અહીંયા 2-5 મિનિટ માટે દબાવતા રહો વચ્ચેનો ભાગમાં, તો કિડની લીવરની તકલીફ હોય એની એ તકલીફ તમને દૂર થઈ જાય. પછી અહીંયા તમે દબાવો તો તમને કબજિયાત હોય, પેટમાં પેટ ભારે ભારે રહેતું હોય, ગેસ રહેતો હોય તો એ મટી જાય. તો આને એક્યુપ્રેશર કહેવાય. તો જે હવે મુદ્રાઓ શું છે, એક્યુપ્રેશર જેવું જ છે, પણ એમાં કોઈ પણ આંગળી હોય એને અંગૂઠા વડે આ રીતના દબાવી દેવાની. આ અપાન મુદ્રા થઈ ગઈ, અપાન મુદ્રા થઈ ગઈ, વાયુ મુદ્રા થઈ ગઈ, અને હવે આપણે જે કરવાની છે એ છે વરુણ મુદ્રા. એમાં આપણે જે આ આંગળી છે, સૌથી નાની ટચલી આંગળી કનિષ્ઠિકા, અને આપણે અંગૂઠા વડે આ રીતના દબાવી રાખવાની છે. કઈ રીતના? આ રીતના દબાવી રાખો. બસ શાંતિથી તમારે આ કરવાનું છે. તમે ખુરશી ઉપર બેસીને, ચાલતા ચાલતા, સૂતા સૂતા પણ કરી શકો, ક્યાંય પણ કરી શકો. કેટલી મિનિટ કરવું તો એના વિશે પહેલાં જણાવું, દરેક વ્યક્તિએ 10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે આ રીતના આંગળી દબાવીને રાખવાની છે. જો 5 મિનિટમાં તમે થાકી જાઓ તો 5 મિનિટ પછી રેસ્ટ કરો, 10-15 મિનિટનો ફરી કરી લો, સવારે 10 મિનિટ, સાંજે 10 મિનિટ. આ મુદ્રા કરવાથી શું થાય, શરીરનું જળ તત્વ છે એ સંતુલનમાં આવે છે. વરુણ એટલે આપણે જે આ વરસાદના રાજા કહેવાય, પાણીના રાજા કહેવાય છે એને વરુણ આપણે કહેતા હોય હિન્દુમાં, હિન્દુ સંસ્કૃતિમાં. તો એ વરુણ મુદ્રા છે, એટલે આ આંગળી દબાવવાથી શરીરનું જળ તત્વ છે એ કંટ્રોલમાં આવે છે, સારું થાય છે, લોહી સુધરે છે, શરીરમાં પાણીની ઉણપ પૂર્ણ થાય છે, ચામડીને લગતા કોઈ પણ પ્રકારના રોગ છે એ વગર દવાએ મટે છે, શરીરને જોઈતા કોઈ પણ પ્રકારના જે પાણીને લગતા કોઈ દ્રવ્યો છે, તત્વો છે, એ તત્વોની ઉણપ પણ પૂર્ણ થાય, શરીર એકદમ તંદુરસ્ત બને છે. કારણ કે શરીરને સૌથી વધારે પાણીની જરૂર પડે, આપણા શરીરમાં લોહી કરતાં પણ વધારે, એટલે 70%થી વધારે પાણી છે શરીરમાં રહેલું છે, અને પાણીનું લેવલ કંટ્રોલ રાખવું એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, જરૂરી છે અને મહત્વનું છે. એટલે તમારે આ મુદ્રા 10 મિનિટ સવાર સાંજ કરવાની છે. તમારા દાદરને લગતી ચામડીના રોગ છે, ખજવાળ હોય, ખરજવું હોય, એલર્જી હોય, તો એ તમામ તકલીફથી છુટકારો મળશે. આ વિડીયો ગમ્યો છે, લાઇક કરો, શેર કરો. ચેનલ પર નવા હોય તો આ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પણ દબાવી દો. આભાર.